अनुसंधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे सील प्रोसीजर कोड ना एक घणा अगत्यना प्रोविजन नी चर्चा करीशुं। मारी साथे छे प्रोफेसर आर एफ भगत साहेब, लेक्चरर सर एलएसआर लॉ कॉलेज अने आई एम नानाटी लॉ कॉलेज। विद्यार्थी मित्रों, આપણે જોયું છે કે ન્યાયની અદાલતો અને ખાસ કરીને દીવાની પ્રકારની અદાલત એ ન્યાયનો વહીવટ આપવાનું કામ કરે છે, અને આ ન્યાયનો વહીવટ સંપૂર્ણપણે પક્ષકારને મળે એટલા માટે તેઓને કેટલાક પાવર્સ આપેલા છે। એમાંનો સૌથી અગત્યનો જો પાવર્સ હોય, સત્તા હોય, તો એ છે મનાઈ હુકમ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું છે કે અદાલતમાં પક્ષકારો ન્યાય મેળવવા માટે આવતા હોય છે અને ન્યાયનો ચુકાદો આવતા આવતા તો ઘણા વર્ષો નીકળી જતા હોય છે, અને સામાન્ય રીતે આજે ડિલે જે કોર્ટમાં થતું હોય છે એ ડિલેના સંજોગો જોતા 4-5 વર્ષનું માં એ અંતિમ ન્યાય પક્ષોને મળતો હોય છે। ત્યાં સુધી કોઈ પણ પક્ષકાર એ મિલકતને રફેદફે ન કરી નાખે, મિલકત વેચી નાખે, ના નાખે, સાટી ના નાખે, એટલા માટે અદાલતને ખાસ પ્રકારની સત્તા આપવામાં આવેલી છે। એ સત્તામાં મનાઈ હુકમની સત્તાનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે। આ મનાઈ હુકમના પાવર્સ સિવિલ પ્રોસિજર કોડમાં ઓર્ડર્સ 39 થી 1 થી 5 રૂલ્સ 1 થી 5માં આપવામાં આવેલા છે, અને વિશેષ દાતના કાયદામાં પણ એ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મનાઈ હુકમ સામાન્ય રીતે 2 પ્રકારના છે, એક મનાઈ હુકમ છે એ ટેમ્પરરી ઇન્જંક્શન, જેને કામ ચલાઉ મનાઈ હુકમ કહેવામાં આવે છે, અને બીજું છે પરમેનન્ટ ઇન્જંક્શન। ટેમ્પરરી ઇન્જંક્શન અદાલતો એ ઓર્ડર 39 થી રૂલ 1 થી 5 થી કરવામાં આવે છે, અને પરમેનન્ટ ઇન્જંક્શન એ સ્પેસિફિક રૂલ્સ જે છે, સ્પેસિફિક રિલીફ એક્ટ છે, એમાં સેક્શન 38 થી 42ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે। આમ જ્યારે પ્રથમ પક્ષકારને સાંભળીને જ્યારે દાવાના આખરી નિકાલ સુધી જ્યારે મનાઈ હુકમ આપવામાં આવે છે, અને શરૂઆતમાં જે મનાઈ હુકમ આવે છે એની અલગ અલગ જોગવાઈ એ સિવિલ પ્રોસિજર કોડમાં આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ અદાલતમાં પક્ષકાર મનાઈ હુકમ લેવા જાય છે ત્યારે એને 3 બાબતો પુરવાર કરવી પડે। એક તો પ્રાઇમા ફેસિયા કેસ, એનો પ્રથમ દ્રષ્ટિએ કેસ હોવો જોઈએ। બીજું ઇરિપરેબલ લોસ, એટલે જો મનાઈ હુકમ આપવામાં નહીં આવે તો વાદી કે પ્રતિવાદીને નાણાંથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય હોવું જોઈએ। અને ત્રીજી બાબત છે એ બેલેન્સ ઓફ કન્વિનિયન્સ, એટલે સગવડ અગવડનું ધોરણ જે પક્ષકાર અદાલત સમક્ષ મનાઈ હુકમ લેવા જાય છે એના તરફેણમાં હોવું જોઈએ। આ 3 જે અગત્યના મુદ્દાઓ છે એ જો કોઈ પણ પક્ષકારના ફેવરમાં હોય તો અદાલત એને તરત મનાઈ હુકમ આપશે, જો 3માંથી 1 પણ બાબત ના હોય તો અદાલત એને મનાઈ હુકમ આપશે નહીં। આ બાબતે મારા કલીગ જે છે પ્રોફેસર આર એફ ભગત સાહેબ આપને વિગતે સમજાવશે। પ્રોફેસર આર એફ ભગત સાહેબ, મિત્રો નમસ્કાર। આજે આપણે મનાઈ હુકમ બાબતની જોગવાઈઓ અંગે ચર્ચા કરીશું। મિત્રો, જ્યારે મનાઈ હુકમની વાત કરીએ ત્યારે એક અગત્યની વસ્તુ આપણા માટે સમજવી ખૂબ જ જરૂરી છે કે આ મનાઈ હુકમ છે શું। મનાઈ હુકમને સમજવા માટે આપણે ઘણા બધા કાયદાઓને ધ્યાનમાં લેવું પડે। મિત્રો, આપ બધા જાણો છો કે સામાન્ય રીતે કાયદાઓ એ માન્ય રાખવામાં આવે છે અથવા તો એને માન્યતા આપવામાં આવે છે, એને અંગ્રેજી ભાષામાં કોડિફાઈડ કહેવાય છે અને ગુજરાતીમાં સંહિતાકરણ કહેવામાં આવે છે। જ્યારે કોઈ પણ કાયદાની અંદર સંહિતાકરણ કરવામાં આવેલું હોય, કોઈ પણ કાયદો, અને એ કાયદાની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે અન્યાય થતો હોય ત્યારે એ વ્યક્તિ પોતાના હકોનું રક્ષણ કરી શકે છે। મિત્રો, ખાસ કરીને કરારના વિશિષ્ટના પાલનનો કાયદો જે છે એની અંદર મનાઈ હુકમની અગત્યની જોગવાઈઓ આપવામાં આવેલી છે। કરારના વિશિષ્ટ પાલનનો કાયદો એ સંહિતાકરણ કરેલો કાયદો છે, પણ અમુક કાયદા એવા છે જેનું
સહિતાકરણ કરવામાં આવેલું નથી, જેને ઇંગ્લિશમાં અનકોડિફાઈડ લો કહેવામાં આવે છે. દાખલા તરીકે અપકૃત્યનો કાયદો, અપકૃત્યનો કાયદો એનું સહિતાકરણ એટલે કે માન્યતાકરણ કરવામાં આવેલી નથી. એવા સંજોગોની અંદર જ્યારે માણસ સાથે અન્યાય થાય તો એ વ્યક્તિ પોતાનો બચાવ કઈ રીતે કરી શકે? આપણે બધા જાણીએ છીએ કે દરેક કાયદાની, યોગ્ય કાયદાની યોગ્ય જોગવાઈ નીચે આપણે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ. કરારના વિશિષ્ટ પાલનના કાયદા નીચે મનાઈ હુકમની જોગવાઈઓ છે, પણ દાખલા તરીકે કરાર ન થયો હોય અને છતાં પણ વ્યક્તિ સાથે અન્યાય થાય તો એના માટે કાયદો છે. એ કાયદાને આપણે અપકૃત્યનો કાયદો કહીએ છીએ. અપકૃત્યના કાયદાની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણો સંબંધ ન હોય છતાં પણ એ વ્યક્તિ આપણી સાથે અન્યાય કરવાની કોશિશ કરે અથવા તો અન્યાય કરેલો હોય તો એવા સંજોગોની અંદર આપણે અપકૃત્યના કાયદા નીચે એક ટોપિક છે, એક મુદ્દો છે જેના નીચે આપણે પોતાનો બચાવ કરી શકીએ છીએ. મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય અને એ વ્યક્તિ આપણી સાથે અન્યાય કરવા જાય તો આપણે એની સામે અપકૃત્યના કાયદા નીચે કાર્યવાહી કરીને અને એની અંદર આવેલા મુદ્દાની અંદર, એની અંદર મુદ્દાઓ છે, એની અંદર ચેપ્ટર છે જેની અંદર આપણે મનાઈ હુકમ માંગી શકીએ છીએ, એની અંદર એક ટોપિક છે જેનું નામ છે રેમેડીઝ. રેમેડીઝ એટલે ઉપાયો. ઉપાયો બે પ્રકારના હોય, અદાલતી ઉપાયો, બિન અદાલતી ઉપાયો. તો આપણે અદાલતી ઉપાયોમાં જઈને પોતાનો બચાવ કરી શકીએ છીએ. કઈ રીતે? મનાઈ હુકમ મેળવીને. મિત્રો, અપકૃત્યના કાયદા નીચે જ્યારે આપણી સાથે કોઈ નુકસાન કે હાનિ થાય અથવા તો અન્યાય થવાની સંભાવના હોય તો આપણે દીવાની કાર્યવાહીના કાયદાના અધિનિયમ નીચે પોતાનો બચાવ કરી શકતા નથી. કારણ કે દીવાની કાર્યવાહીનો કાયદો 1908 માત્ર કોને લાગુ પડે છે? જે કાયદાઓ સંહિતાકરણ કરવામાં આવેલા છે, જે કોડિફાઈડ લો છે, એને લાગુ પડે છે. જ્યારે આપણી સાથે અન્યાય થાય અને માણસને એવું લાગે કે એ માણસને પોતાના હકના રક્ષણ રૂપે કંઈક બચાવ કરવાનું છે, દાખલા તરીકે અપકૃત્યના કાયદાની છે, એ માણસ અલગથી મનાઈ હુકમ લઈ શકે છે. એમાં મનાઈ હુકમની જોગવાઈ છે. તો મિત્રો, મનાઈ હુકમ એ વિશાળ સબ્જેક્ટ છે, એને સમજવું એ ખૂબ જ સરળ છે, પરંતુ એના માટે આપણે ઘણી બધી જોગવાઈઓને ધ્યાનમાં લેવું પડે. મિત્રો, કાયદાની દુનિયાની અંદર એક સબ્જેક્ટ એવો છે જેને અમે લીગલ થિયરી કહીએ છીએ. લીગલ થિયરીને ગુજરાતીમાં વિધિ મીમાંસા કહેવામાં આવે છે. વિધિ મીમાંસાની અંદર એવું કહેવામાં આવેલું છે કે કબજો એટલે પોણા ભાગની માલિકી, કબજો એટલે પોણા ભાગની માલિકી. મિત્રો, આ કન્સેપ્ટ છે, ખ્યાલ છે. કોઈ પણ માણસ એવું વિચારે કે વિધિ મીમાંસાની અંદર કબજો એટલે પોણા ભાગની માલિકી, હું પોણા ભાગનો માલિક થઈ ગયો, તો એવું નથી. મિત્રો, જ્યારે પણ કોર્ટની અંદર કોઈ પણ તકરાર આવે છે ત્યારે ઘણી બધી બાબતોને કોર્ટ ધ્યાનમાં લે છે. કોઈ પણ કોર્ટ સમક્ષ કેસ આવે ત્યારે કોર્ટ બે અગત્યની વસ્તુ જુએ છે, બ્લેમ અને ક્લેમ. બ્લેમ મીન્સ આક્ષેપ, ક્લેમ મીન્સ માંગણી. માણસ આક્ષેપ શું કરે છે, માંગણી શું કરે છે, એ અગત્યની વસ્તુ હોય છે. મિત્રો, મનાઈ હુકમ ક્યારે, કયા સંજોગોમાં, કયો વ્યક્તિ માંગી શકે, મેળવી શકે અને કોની સામે આપી શકાય, એ માટે ખાસ કરીને એવા કાયદાઓ જેનું સંહિતાકરણ કરવામાં આવેલું છે અથવા તો એવા કાયદા જે કોડિફાઈડ લોસ છે, એ માટે જ્યારે આપણે પ્રક્રિયા રૂપે, કાર્યવાહી રૂપે એમને અમલમાં મૂકીએ તો એ માટેની જોગવાઈઓ દીવાની કાર્યવાહીના કાયદાની અંદર આપવામાં આવેલી છે. મિત્રો,
જેમ મેં આપને કીધું કે વિધિ મીમાંસામાં કીધું છે કે કબજો એ પોણા ભાગની માલિકી છે, તો શું આપણે માની લેવાનું અથવા તો કોર્ટો માની લે છે? તો ના. જ્યારે પણ કોર્ટ સમક્ષ કોઈ પણ તકરાર આવે છે ત્યારે કોર્ટ એને બધી દૃષ્ટિથી જુએ છે, કાયદાની દૃષ્ટિથી, વાદીના દૃષ્ટિથી, પ્રતિવાદીના દૃષ્ટિથી, અને કોઈ પણ તકરાર હોય એના ગુણદોષ જોયા પછી કોર્ટ નિર્ણય લેતી હોય છે કે ભાઈ આ કાર્યવાહીની અંદર શું કરવું જોઈએ, વાદી યોગ્ય છે કે અયોગ્ય છે, પ્રતિવાદી યોગ્ય છે કે અયોગ્ય છે, એ કોર્ટ ધ્યાનમાં લે છે. મિત્રો, કબજા બાબતે દાખલા તરીકે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે પઝેશન ઇઝ ધ 90% ઓફ ધી ઓનરશીપ, કબજો એ 90% માલિકી છે. તો મિત્રો, આપણે 90% માલિકી માનીને ચાલીએ તો એ અયોગ્ય કહેવાય. સુપ્રીમ કોર્ટ જ્યારે અર્થઘટન કરે છે ત્યારે સુપ્રીમ કોર્ટ એવું જણાવે છે કે ભાઈ દરેક કેસની હકીકતો અને વિગતોને ધ્યાનમાં રાખવું જોઈએ. મિત્રો, કાયદાઓ તો છે, કાયદાનો અર્થઘટન કરવો પડે. કોઈ પણ કાયદો એની અંદર શું સુધારા વધારા થયા છે, આપણી ઉચ્ચ અદાલતો, આપણી સુપ્રીમ કોર્ટ, એ આપણને શું માર્ગદર્શન આપે છે, એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. મિત્રો, જ્યારે આપણે મનાય હુકમની વાત કરીએ છીએ તો મિત્રો, મેં આપને જણાવ્યું કે કરારના વિશિષ્ટ પાલનનો જે કાયદો છે એની અંદર જોગવાઈઓ આપવામાં આવેલી છે. મિત્રો, સામાન્ય રીતે કાયદા બે પ્રકારના હોય છે, વિષયાત્મક કાયદાઓ, પ્રક્રિયાત્મક કાયદાઓ. આ કરારના વિશિષ્ટ પાલનનો જે કાયદો છે એ વિષયાત્મક કાયદો છે, એની અંદર માત્ર જોગવાઈઓ આપવામાં આવેલી છે. એ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આપણે પોતાના હકોનો બચાવ કરી શકીએ છીએ. પણ મિત્રો, જ્યારે આપણને ખરેખર મનાય હુકમની જરૂર પડે અને આપણને લાગે કે ભાઈ મનાય હુકમ લેવો પડે એમ છે, તો એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે આપણે યોગ્ય અદાલત સમક્ષ કોર્ટની કાર્યવાહી કરીને મનાય હુકમ માટેની માંગણી કરવી પડે. મિત્રો, દરેક કેસની અંદર, દરેક કાર્યવાહીની અંદર, દરેક દાવાની અંદર મનાય હુકમ માંગવું જરૂરી નથી, પણ જ્યારે આપણને જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે આપણે માંગી શકીએ છીએ. મિત્રો, દીવાની કાર્યવાહીનો કાયદો એ દીવાની પ્રકારની તકરારોને ચલાવવા માટેનો એક કાયદો છે. એ કાયદાનું નામ છે દીવાની કાર્યવાહી અધિનિયમ 1908. હવે મિત્રો, આ કાયદાની અંદર કલમો પણ આપેલી છે, હુકમો પણ આપેલા છે, નિયમો પણ આપેલા છે. આપણને કયા લાગુ પડે છે, કયા કલમ હેઠળ, કયા હુકમ નીચે, કયા નિયમ નીચે આપણે પોતાનું રક્ષણ મેળવી શકીએ છીએ, એ આપણે જોવું જોઈએ. મિત્રો, મનાય હુકમ લેવો એ અઘરો નથી, પણ મનાય હુકમની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, દીવાની કાર્યવાહીનો કાયદો, અથવા તો આપણે કહીએ દીવાની કાર્યવાહી અધિનિયમ 1908ના હુકમ 39 છે, મનાય હુકમ બાબતની જોગવાઈઓ આપવામાં આવેલી છે. મિત્રો, મનાય હુકમને ઇંગ્લિશમાં ઇન્જંક્શન પણ કહેવાય છે. સિમ્પલ ભાષામાં ઇંગ્લિશમાં એને સ્ટે ઓર્ડર પણ કહેવાય છે, અને ગુજરાતીમાં આપણે એને મનાય હુકમ કહીએ છીએ. આપણે બધા રોજિંદા જીવનની અંદર ઘણી વખત સાંભળતા હોઈએ કે ભાઈ આ માણસે ઉપર સ્ટે લાયા છે. સ્ટે મીન્સ મનાય હુકમ. આ મનાય હુકમ છે શું? મિત્રો, મનાય હુકમનો હેતુ છે કે કોઈ પણ માણસ જ્યારે કાયદા વિરુદ્ધ જઈને કોઈની સાથે અન્યાય કરવા ઈચ્છતો હોય, અથવા તો અન્યાય કરવાની કોશિશ કરે, અથવા તો અન્યાય કરી રહ્યા હોય, એવા સંજોગોની અંદર આપણે એમની સામે મનાય હુકમ મેળવીને એમને અટકાવી શકે છે. હવે મિત્રો, દીવાની કાર્યવાહીનો કાયદો 1908ના હુકમ 39 છે, મનાય હુકમની જોગવાઈઓ આપવામાં આવેલી છે. મિત્રો, હુકમ 39ની અંદર 1-10 નિયમો આપવામાં આવેલા છે.
એ નિયમોને ધ્યાનમાં રાખીને કોર્ટો મનાય હુકમ ફરમાવતી હોય છે. મિત્રો, સામાન્ય રીતે મનાય હુકમ આપવાનું કામ યોગ્ય અદાલત કરતી હોય છે. મિત્રો, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણા ગુજરાતની અંદર જિલ્લા અદાલતો છે, નામદાર હાઈકોર્ટ છે, નામદાર ગુજરાત હાઈકોર્ટ છે, અમદાવાદની અંદર સિટી સિવિલ કોર્ટ છે, સિમોલ કોશિશ કોર્ટ છે, સિમોલ કોશિશ એપેલેન્ટ કોર્ટ છે, જુદા જુદા પ્રકારની કોર્ટો હોય. મિત્રો, જ્યારે આપણે મનાય હુકમ લેવા જઈએ છીએ તો કાયદો એવું કહે છે કે તમારી સાથે અન્યાય થતો હોય અને અન્યાયને રોકવા માટે તમને મનાય હુકમની જરૂર પડે તો તમે દીવાની કાર્યવાહીના કાયદાના હુકમ 39 નીચેની યોગ્ય જોગવાઈઓ નીચે પોતાનું રક્ષણ મેળવી શકો છો. હવે મિત્રો, જ્યારે પણ આપણે મનાય હુકમ લેવા જઈએ ને ત્યારે 3 અગત્યની વસ્તુ હોય છે. 1, જ્યારે આપણે મનાય હુકમ લેવા જઈએ ત્યારે આપણે કોર્ટને સંતોષવું પડે, કોર્ટને સંતોષ થાય એવું બતાવવું પડે. એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રાઇમા ફેસી અને ગુજરાતીમાં કહેવાય પ્રથમ દર્શનીય. જ્યારે પણ આપણે કોઈ પણ મનાય હુકમ લેવા જઈએ ત્યારે કોર્ટને બતાવવું પડે કે અમારો કેસ, અમારો દાવો, અમારી કાર્યવાહી એ પ્રથમ દર્શનીય ખૂબ જ સારી છે. મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે સંતોષ થાય કોર્ટને કે વાદી અથવા તો જે વ્યક્તિ કોર્ટ સમક્ષ આવ્યો છે એ વ્યક્તિ યોગ્ય રીતે આવ્યો છે અને એ વ્યક્તિ જે રજૂઆત કરે છે એ યોગ્ય છે તો કોર્ટ એને ધ્યાનમાં લઈ શકે. બીજો મુદ્દો છે, બીજો પોઈન્ટ છે બેલેન્સ ઓફ કન્વિનિયન્સ. એને ગુજરાતી ભાષામાં કહેવાય છે સગવડ અગવડનો ધોરણ. હવે મિત્રો, આ સગવડ અગવડનો ધોરણ શું? કોર્ટ જ્યારે પણ મનાય હુકમ આપે ત્યારે વિચારે